ફાટક ના એપ્રોચ રોડ પર પડેલા કમરતોડ ખાડા થી પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે નંબર પાંચ કિમખાડા ખાડા કિમ ગામે મધ્યમાંથી પસાર થતી કિમ રેલવે લાઇન પર કિમ ફાટક 159 બી બનાવવામાં આવી છે પરંતુ હાલ આ ફાટક ગ્રામજનો માટે માથાનો દુખાવો બની છે ફાટકના એપ્રોચ રોડ પર વરસાદને કારણે બંને તરફ મસમોટા ખાડા થઈ ગયા છે જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે આ ખાડા દૃશ્યમાન થતા નથી અને કમર તૂટી જાય એવા ઝાટકા લાગે છે પરંતુ નિંદ્રાધીન રેલવે તંત્રને આ ખાડા દેખાતા નથી અને હાલા ગ્રામજનો ભોગવી રહ્યા છે મારું નામ પ્રવીણસિંહ પહાડસિંહ કે રહેવાનું આ ઓવરબ્રિજ જે બને છે એ તદ્દન ગોકુળ કામ ચાલે છે કોઈ કામ કર્યું નથી અને અત્યારે આટલા મોટા મોટા ખાડાઓ પડ્યા છે અને બધી તમામ ગાડીઓના આવવા જવાની તકલીફ પડે છે અને આગળ અને પાછળ પણ કાડવ અને કચરો ઉડે છે અને લોકો પરેશાન થાય છે તો આના માટે યોગ્ય પગલાં ભરવા મહેરબાની કરશો વાહન ચાલકો માટે વાહન ચાલકો માટે લાઈનમાં ઉભું રહેવું પડે અડધો અડધો પોણો પોણો કલાક ખાડા ખાડાઓ પુષ્કળ પડેલા છે અને ખાડાઓ પૂરતા જ નથી અને આ લોકો જે ડાયવેઝન આપવું જોઈએ તે ડાયવિઝન પણ હજુ આપ્યું નથી અને ડાયવિઝન માટે કેટલા પૈસા એવા તો સરકારને જ ખબર છે અમને કોઈ ખબર નથી અને ડાયવિઝનના પૈસા તો આવ્યા જ છે પણ ક્યાં ગયા તે અમને કંઈ ખબર નથી તો આની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને આનું યોગ્ય કરવું ને ઓવરબ્રિજ હજુ ક્યારેય ચાલશે તે હજુ કંઈ નક્કી નથી ગામની પૂર્વ તરફ જીઆઈડીસી વિસ્તાર આવેલો છે અને કામદારો ગામ પશ્ચિમ તરફ રહે છે જેને લઈ પશ્ચિમથી પૂર્વ તરફ સવાર સાંજ આવન જાવન કરવું પડે છે પરંતુ આ ખાડાઓના કારણે બંને તરફ પુષ્કળ ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી રહી છે મેહુલ બોકડવાનો રિપોર્ટ કિમ